नमस्कार, मध्यवे मंत्यान साथे हूँ शुभक्ति राजगोर अने बुलेटिनी शुरुआत में सौ प्रथम बात करवामां आवे तो एक महत्वना समाचार सामे आवी रह्या छे तेनी पर नजर करवामां आवे तो एडमिशन ना बदला में लाखों रूपियानो खेल खेलवामां आवी रह्यो छे। प्रदेश यूथ कांग्रेस ना प्रमुख ने पण संडोवणी होवानुं बहार आव्युं छे। विश्वनाथ सिंहे बी फार्मामां एडमिशन माटे 3.30 लाख रूपया लीधा होवानुं पण अहीं चर्चाई रह्युं छे। 3.30 लाख लईने एडमिशन नहीं करावानो पण आरोप लगाववामां आव्यो छे। एक विद्यार्थी पासेथी 1,85,000 रूपया लीधानो पण आरोप लगाववामां आवी रह्यो छे। तो बीजा विद्यार्थी पासेथी 1.45 लाख रूपया लीधानो आरोप छे। तो बीजा विद्यार्थी पासेथी जे 1.45 लाख पड़ाववानो पण आरोप लगाववामां आव्यो छे। विद्यार्थीनी माताए चालु कार्यक्रमे होबाळो मचाव्यो हतो अने समग्र वात ने लईने माहोल तंग बनी गयो हतो। तो प्रदेश यूथ कांग्रेस ना प्रमुख नी संडोवणी अहीं सामे आवी छे। एडमिशन ना बदला मां लाखो रूपिया पड़ावता होवानुं पण अहीं सामे आवी रह्युं छे। एडमिशन ना बदला मां लाखो रूपियानो खेल क्यांक ने क्यांक कांग्रेस ना नेता द्वारा चलाववामां आवी रह्युं छे। तेना घेरा प्रत्याघात आगामी समय मां पड़े तेवी पण शक्यता जोवामां आवी रही छे। विश्वनाथ सिंह वाघेला वती उघराणी करवामां आवी होवानी पण अहीं माहिती सामे आवी रही छे। तो व्यक्तિએ પૈસા લીધા હોવાની પણ વાત સામે આવી રહી છે, જેને લઈને વિદ્યાર્થિનીની માતા ચાલુ બેઠકે પહોંચી ચૂકી હતી અને સમગ્ર ઘટનાને લઈને હંગામો હોબાળો પણ મચાવવામાં આવ્યો હતો। ગઈકાલે ધોળકા બેઠકમાં મહિલાએ હોબાળો મચાવ્યો હતો, તેના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। આ અંગે વધુ વિગતે વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા આનંદ। આનંદ, જેવી રીતે માહિતી સામે આવી રહી છે કે એડમિશન માટે લાખો રૂપિયાનો ખેલ પડાવવામાં આવી રહ્યો છે અને તેમાં પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની ભૂમિકા જોવા મળી રહી છે, ત્યારે આ અંગે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। જે ગઈકાલની ઘટના છે, એ ઘટનાની અંદર ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના જે નવા પ્રમુખ છે વિશ્વનાથસિંહ વાઘેલા, એમની ઉપર એક ગંભીર પ્રકારનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। બીફામમાં એડમિશન માટે નિકુંજ કારેલિયા નામના વિદ્યાર્થી પાસેથી 1,85,000 રૂપિયા અને હિમાંશુ પટેલ નામના વિદ્યાર્થી પાસેથી 1,45,000 રૂપિયા એડમિશન પેટે લીધા અને ત્યારબાદ એડમિશન નહીં કરાવ્યાનો એક ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે। અને યુથ કોંગ્રેસના આટલા મોટા દરજ્જાના નેતાની સંડોવણી સામે આવતા આખા મામલાને વધારે ચર્ચા પકડી છે। વિશ્વનાથ વાઘેલા વતી એક વચેટિયાએ આ પૈસા લીધા હતા એ પ્રકારનો મામલો છે। ધોળકાની અંદર જ્યારે બેઠક ચાલતી હતી ત્યારે જે વિદ્યાર્થી પાસેથી પૈસા પડાવવામાં આવ્યા હતા એ વિદ્યાર્થીની માતાએ હોબાળો કરતા આખો મામલો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે। અને જે પ્રકારે ગુજરાતની અંદર છેલ્લા કેટલાક વખતથી ભ્રષ્ટાચારના મામલાઓ સામે આવી રહ્યા છે તે દર્શાવે છે કે ગુજરાતની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। ગઈકાલે રાજકોટની અંદર જે મંતવ્ય ન્યૂઝે પર્દાફાશ કર્યો હતો, વચેટિયાઓના ક્રિમિનલેયર માટેના સર્ટિફિકેટમાં વિદ્યાર્થીઓને લૂંટવાનો ખેલ, એ જ પ્રકારનો ખેલ હવે અમદાવાદની અંદર બીફામની અંદર એડમિશન કરાવવા માટે યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથ વાઘેલા સુધીના નામની સંડોવણી સામે આવી રહી છે। એટલે ભ્રષ્ટાચારનો આ ખેલ એ કોઈ પણ પક્ષ અથવા તો સંગઠનથી પર આખા ગુજરાતમાં ચાલી રહ્યો છે એ પ્રકારની એક સ્થિતિ સામે આવી રહી છે અને તેને લઈને વાદીઓમાં ગંભીર ચિંતાનો માહોલ છવાયેલો છે। જી જી આનંદ, આને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા કોઈ નિવેદન સામે આવ્યું છે કે કેવા પ્રકારના પગલાં આગામી સમયમાં લેવામાં આવશે? હજુ સુધી એક નિવેદન સામે આવ્યું નથી, પરંતુ નિશ્ચિતપણે યુથ કોંગ્રેસના પ્રમુખની સંડોવણીની વાત સામે આવી છે એટલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ તરફથી આના ઉપર કોઈ ટિપ્પણી આવે તેવી સંભાવના છે। પરંતુ જે પ્રકારે ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે એ મામલાને જોતા આ મામલો આગામી સમયની અંદર એક મોટો રાજકીય વિવાદ પેદા કરે તેવી પૂરી સંભાવનાઓ અત્યારે દેખાય છે। જી ભક્તિ જી, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો એડમિશનના બદલામાં લાખો રૂપિયાનો ખેલ ખેલવામાં આવ્યો છે અને પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખની સંડોવણી હોવાનું પણ સામે આવ્યું છે। વિશ્વનાથ વાઘેલા વતી આ પૈસા ઉઘરાવવામાં આવ્યા હતા અને બી ફાર્મા એડમિશન માટે 3.30 લાખ રૂપિયા, તો અન્ય એક વિદ્યાર્થી પાસેથી 1.85 લાખ અને બીજા વિદ્યાર્થી પાસેથી 1.45 લાખ જેટલી માતબાર રકમ ઉઘરાવવામાં આવી હતી। અને ત્યારબાદ જે આ સમગ્ર મામલો સામે ત્યારે આવ્યો કે જ્યારે વિદ્યાર્થિનીની માતા
चालू बैठके आवी पहुंची हती अने होबाड़ो कर्यो हतो ते दरमियान आ समग्र घटनानो पर्दाफाश थयो हतो। तो विद्यार्थीनी माताए चालू कार्यक्रमे होबाड़ो मचाव्यो हतो अने धोड़का बैठकमां महिलाए होबाड़ो मचावता आ समग्र घटना प्रकाशित थई छे। त्यारे चोक्कसपणे सवाल ए ऊभा थई रह्या छे कि भ्रष्टाचार क्यांक ने क्यांक छे ते दरेक क्षेत्रमां व्यापेलो जोवा मळी रह्यो छे, तेनी उपर लगाम कसवी खूब ज जरूरी छे। ये सब एक दो मिनट में मीटिंग बनी तो एडमिशन बदलामां लाखों रूपया लेवानो खेल जोवा मळी रह्यो छे। गुजरात यूथ कोंग्रेसना प्रमुख उपर आ गंभीर आक्षेप लगावामां आव्यो छे। विश्वनाथ वाघेला उपर आरोप छे कि एडमिशनना बहाने लाखों रूपया पड़ाव्या छे। गईकाले धोड़का बैठकमां महिला आवी पहोंची हती अने होबाळो करता आ समग्र घटना प्रकाशमां आव्यो छे। हाल जे माहिती सामे आवी रही छे ते मुजब एडमिशन माटे बी फार्मा माटे 3.30 लाख रूपया लीधा हता, तो तेनी साथे अन्य विद्यार्थीओ पासेथी पण 1.85 लाख अने 1.45 लाख जेवी मातबर रकम जे छे तेनुं उघराणुं करवामां आव्युं होवानी पण वात सामे आवी रही छे। સમાચારમાં આગળ વધીને વાત કરવામાં આવે તો વડોદરા મહાનગરપાલિકાનું સુધારા વધારા સાથેનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે આ ડ્રાફ્ટ બજેટ વર્ષ 2022 અને 23નું રજૂ કરવામાં આવ્યું છે। સુધારા વધારા સાથેનું આ ડ્રાફ્ટ બજેટ જે છે તે 38.43.45 કરોડનું આ બજેટ હતું અને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે તેને રજૂ કર્યું છે। વિધાનસભા ચૂંટણીના પગલે કર વગરનું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેથી કરદાતાઓ માટે રાહતના સમાચાર કહી શકાય કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલે આ બજેટ રજૂ કર્યું હતું અને મ્યુનિસિપલ કમિશનરે 3,833.49 કરોડનું ડ્રાફ્ટ બજેટ જે છે તેને મંજૂરી આપવામાં આવી છે। મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ પણ બજેટ રજૂ કર્યું હતું। વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કર વગરનું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેથી વડોદરાવાસીઓને રાહતના સમાચાર કહી શકાય। વડોદરામાં પાલિકાનું સુધારા વધારા સાથેનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે। વર્ષ 2022 અને 23નું આ ડ્રાફ્ટ બજેટ જે રજૂ કરવામાં આવ્યું છે તેમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કર દર વગરનું આ બજેટ જે છે તે રજૂ કરવામાં આવ્યું છે, જેને લઈને વડોદરાવાસીઓમાં ખુશી જોવા મળી રહી છે। આ અંગે વધુ વિગતે વાત કરવા માટે આપણે સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા અંજલિ। અંજલિ, જેવી રીતે માહિતી સામે આવી રહી છે કે વડોદરા મહાનગરપાલિકાનું સુધારા વધારા સાથેનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, તો કરદાતા માટે રાહતની કઈ વાત એમાં સમાવેશ છે? ભક્તિ, જે રીતે વાત કરીએ કે 27 જાન્યુઆરીના રોજ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે પોતાનું જે ડ્રાફ્ટ બજેટ છે તે રજૂ કર્યું હતું સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ, અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો દ્વારા ચર્ચા વિચારણા બાદ આજે જ્યારે જે સુધારા વધારા સાથેનું બજેટ રજૂ થવાનું છે તેમાં કરદરની મુક્તિ મળે તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। મહત્વની વાત છે કે વર્ષ 2021-22નું રિવાઇઝ બજેટ પણ રજૂ કરવામાં આવ્યું હતું, તે સાથે જ જે બજેટ કહી શકાય કે ડ્રાફ્ટ બજેટ છે તે 38.33 કરોડનું ડ્રાફ્ટ બજેટ શાલિની અગ્રવાલે રજૂ કર્યું હતું। હવે તેમાં કયા પ્રકારના સુધારા વધારા થવા જોઈએ તે માટેની સ્ટેન્ડિંગ કમિટીના જે સભ્યો છે તેઓની અને ચેરમેનની છેલ્લા 10 દિવસથી વાતચીતો ચાલી રહી છે, ચર્ચા વિચારણાઓ થઈ રહી છે। ત્યારબાદ આજે લગભગ એકાદ કલાક અંદરમાં જાણવા મળી શકે છે કે વડોદરા વાસીઓને કરદરમાં મુક્તિ મળી છે, તો સાથે જ નવા કયા જે કામો છે તેની ભેટ મળી શકે છે। તો ગત વર્ષના બજેટમાં જે કામગીરીઓ બાકી રહી ગઈ છે તે આ વર્ષે પૂર્ણ થાય છે કે કેમ, જે તમામ બાબતોની જે જાણવાની ઉત્સુકતા છે તે વડોદરા વાસીઓમાં પણ જોવા મળી રહી છે। પરંતુ હાલ હજુ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને વહીવટી અધિકારીઓ વચ્ચેની બેઠક ચાલી રહી છે, તો ત્યારબાદ જ ખ્યાલ આવશે કે જે સુધારા વધારાવાળું બજેટ છે તેની અંદર કયા પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા છે અને તેનાથી વડોદરાના જે નાગરિકો છે તેઓને શું ફાયદો થઈ શકે છે। જી જી અંજલિ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ।
તો આજે વિશ્વ કેન્સર દિવસ છે અને તેને ધ્યાનમાં રાખીને ઉજવણી કરવામાં આવી છે. મહત્વનું છે કે રાજ્યના આરોગ્ય મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આરોગ્ય સચિવ આરોગ્ય કમિશનરની પણ સૂચક હાજરી જોવા મળી રહી હતી. કેન્સરની સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે પણ ચર્ચા કરી. પહોંચી અને એક સંદેશો આપવાનો જે પ્રયત્ન થાય છે એ ખૂબ સરાહનીય છે. અને આજના કાર્યક્રમમાં જ્યારે અમારા માનનીય સાથી કેબિનેટ પ્રદીપભાઈ હોય અને લગભગ જ્યારે ધારાસભ્ય તરીકે અમારા વિસ્તારમાંથી કોઈ સિવિલની અંદર નાની મોટી વાત દર્દીની કરવામાં કોઈ એને પડતી મુશ્કેલી અથવા તો એના માર્ગદર્શન માટે જ્યારે પણ જરૂર પડે અમારા પ્રદીપભાઈ હાજર હોય. હવે પ્રદીપભાઈ તમારી ખોટ પણ સાલી રહી, તમે મંત્રી બની ગયા. સાથે અમારા નિમિષાભાઈ, કહેવાય ને કે મહિલાઓ જાતે વહીવટ ના કરી શકે, એમના પતિદેવોને પૂછવું પડે, પરંતુ અમારા નિમિષાબેન વહીવટની બારીકીઓથી માંડી અને આરોગ્ય ક્ષેત્રે ખભેથી ખભો મિલાવી અમારી સાથે કામ કરી રહ્યા છે. બેન, આપને પણ અભિનંદન. સાથે ખૂબ જ સકારાત્મક રીતે, પોઝિટિવ રીતે અમારા એસીએસ મનોજભાઈ અગ્રવાલ પણ ખૂબ સારી રીતે આરોગ્ય વિભાગમાં શું શું કરી શકાય, નવા કોન્સેપ્ચ્યુઅલ આઈડિયાઝ સરકાર કેવી રીતે અપનાવી શકે, લોકો સુધી કેવી રીતે પહોંચી શકાય, ખૂબ જ ગહન ચિંતન કરી અને આર કે પટેલ સાહેબનું તો માર્ગદર્શન મળતું જ હોય છે. નાનો મોટો વિષય હોય એટલે સતત ચિંતા કરતા હોય, પૂછ્યું હોય તો પણ કે ન પૂછ્યું હોય તો પણ જ્યારે કોઈ વાત ધ્યાને આકર્ષિત કરવાની થાય એટલે તરત જ આર કે પટેલ સાહેબનો વોટ્સઅપ આવી જાય, સાહેબ તમારી બધી વાતો અમે ધ્યાને લઈએ છીએ અને લગભગ અમારી મર્યાદાઓમાં વધુમાં વધુ લોકો સુધી કેવી રીતે પહોંચી શકાય આરોગ્ય ક્ષેત્રે એની પણ ચિંતા કરીએ છીએ એવા ડોક્ટર આર કે પટેલ સાહેબ અને યુએન મહેતા એક એવા પ્રકારની સંસ્થા આખા દેશભરમાં જાણીતી, આજુબાજુના રાજ્યોમાં તો જાણીતી જ, ગુજરાતમાં પણ જાણીતી અને સાથે દેશભરની અંદર યુએન મહેતાનું જે નામ થયું છે. અને તો આજે વિશ્વ કેન્સર દિવસ છે અને તેને લઈને સિવિલ હોસ્પિટલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એ દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય સચિવ આરોગ્ય કમિશનરની ઉપસ્થિતિ હતી અને કેન્સરના દર્દીઓ સાથે ચર્ચા વિચારણા કરી તેમને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. તો ઉત્તર પ્રદેશના ગોરખપુરથી કેન્દ્રીય મંત્રી અમિત શાહ સંબોધન કરી રહ્યા છે. સીધા જઈએ ત્યાં. વિધાનસભા કે ચુનાવ મેં ભી મોદીજી કે નેતૃત્વ મેં 300 પાર કરને કે લિયે હમેં મેન્ડેટ દિયા. ફિર યોગી આદિત્યનાથજી કો પાર્ટી ને મુખ્યમંત્રી બનાયા. 19 કા ચુનાવ હુઆ, 2 સાલ તક યોગીજી ને યહાં પર સુશાસન કી નીવ ડાલને કા કામ કરા થા. ઉસકો દેખતે હુએ સારે વિપક્ષી દલ ઇકઠા હુએ ઓર એક મહાગઠબંધન બનાયા. મેને ભુવનેશ્વર કાર્યકારિણી મેં કહા થા, જો બચે કુચે હે વો ભી ઇકઠા હો જાઓ, કર લો દો દો હાથ, હમ ફિર સે એક બાર દો તિહાઈ સે જ્યાદા બહુમત કે સાથ સરકાર બનાયે. और मित्रों, मोदी जी के नेतृत्व में फिर से 65 सीटें आई और फिर मोदी जी की उत्तर प्रदेश के प्रति जो अनुराग है और योगी जी की जो कर्मठता है, इसका एक सुभग सुमेल हुआ. जो उत्तर प्रदेश और विशेषकर पूर्वांचल और पश्चिमी उत्तर प्रदेश
जो माफियाओं के लिए जाना जाता था, आज मैं भारतीय जनता पार्टी के कार्यकर्ता के नाते, देश के गृह मंत्री के नाते गर्व से कहता हूं, योगी आदित्यनाथ ने उत्तर प्रदेश को माफियाओं से मुक्त कराने का काम किया। उत्तर प्रदेश में माफिया तीन ही जगह दिखाई पड़ता है, या तो वो जेल में है, या तो वो उत्तर प्रदेश के बाहर चला गया है, या तो सपा की विधानसभा सदस्यों की सूची में दिखाई पड़ता है। उत्तर प्रदेश के अंदर से हर जनपद में एक माफिया बनाया था, वो राज करते थे। उत्तर प्रदेश की पुलिस माफियाओं से डरती थी। आज योगी जी के राज में स्थिति ये आ गई है कि माफिया स्वयं जाकर पुलिस स्टेशन के अंदर सरेंडर कर रहा है। मित्रों, सरेंडर कर रहा है। और मैं मानता हूं कि बहुत बड़ा योगदान है भारतीय जनता पार्टी का, और योगी आदित्यनाथ की बहुत बड़ी सफलता है उत्तर प्रदेश के मुख्यमंत्री के नाते कि 25 सालों के बाद उत्तर प्रदेश में उन्होंने कानून का राज प्रस्थापित करने का काम किया। मित्रों, मोदी जी भी उत्तर प्रदेश से ही सांसद बनकर गए, और मोदी जी हमेशा कहते हैं जब तक उत्तर प्रदेश का विकास नहीं होता, क्योंकि उत्तर प्रदेश हमारा 22 करोड़ से ज्यादा आबादी वाला देश का सबसे बड़ा सूबा है, जब तक उत्तर प्रदेश का विकास नहीं होता, देश का विकास असंभव है। और मोदी जी हमेशा गरीब, पिछड़े, दलित, आदिवासी, इसके उत्थान के लिए लगे रहे। तो यूपी में फरी एक बार 300 थी वधु सीट जीतती शु तेवो ललकार अमित शाहे कर्यो हतो। माफिया थी यूपी सरकार ने मुक्ति मळी छे, अने ज्यारथी त्या राज जोवा मळी रह्यु छे त्यारथी ज गुंडागिरी माथी मुक्ति मळी छे। यूपी में फरी एक बार अमन अने शांति जोवा मळी रही छे। गोरखपुर में अमित शाहे सभा ने संबोधित करी रह्या हता, ते दरमियान तेमणे ललकार कर्यो हतो के फरी एक बार यूपी अमे सर करीशू, अने 300 थी वधारे सीट साथे यूपी ने चूंटणी जीतवामां आवशे। माफिया राज थी हवे यूपी ने मुक्ति मळी चूकी छे, अने गोरखपुर अमित शाह ज्यारे चूंटणी सभा ने संबोधित करी रह्या हता, ते दरमियान तेमणे आ ललकार कर्यो हतो अने जणाव्यु हतो के 300 थी वधारे सीट यूपी में भाजप लावीने रहेशे। भाजपे यूपी में सुशासन व्यवस्था करी छे, पहला गुंडाओ चोखू ललकार फेंकता हता अने हवे गुंडाओ भागी रह्या छे। समाचार में आगळ વધીને વાત કરવામાં આવી વડોદરાની, તો વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે વેપારીઓએ ધરણા કર્યા છે। શુક્રવારી બજારના વેપારીઓ દ્વારા ધરણા કરવામાં આવ્યા છે। બજાર ન ભરવા દેવામાં આવતા વેપારી રોષે ભરાયા હતા, અને વેપારીઓ પાલિકા સત્તાધીશ ઉપર આરોપ લગાવી રહ્યા છે। સપ્તાહમાં શુક્રવારે એક જ દિવસ બજાર ભરાય છે, અને પાલિકાની ઓફિસે પોલીસનો બંદોબસ્ત કર્યો હતો, જેના પગલે તેઓ બજાર ભરી ન શક્યા હતા, જેને લઈને તમામ વેપારીઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને પોતાનો વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। શુક્રવારી બજાર ન ભરાતા સ્થાનિક વેપારીઓ ગુસ્સે થઈ ગયા હતા અને પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે વડોદરા કોર્પોરેશન કચેરી ખાતે આવી પહોંચ્યા હતા, અને ધરણા પણ યોજ્યા હતા, અને સૂત્રોચ્ચાર પણ તંત્ર સામે કરવામાં આવ્યો હતો। મહત્વનું છે કે વેપારીઓ ને પાલિકા સત્તાધીશો ઉપર આરોપ લગાવ્યો છે કે પાલિકાના ઓફિસર પોલીસનો બંદોબસ્ત બોલાવી અને તેમને બજાર ભરવા નથી દેતા, જેનાથી કરીને તેમને આર્થિક રીતે નુકસાન થઈ રહ્યું છે। રોજનું પેટિયું રડતા આ વેપારીઓ પરેશાન થઈ ઉઠ્યા છે, કારણ કે તેમને શુક્રવારે બજાર ભરવા ન દેવાતા અંતે તમામ વેપારીઓ જે છે તે વડોદરા કોર્પોરેશનની કચેરીએ આવી પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે ધરણા પણ કર્યા હતા। વડોદરામાં શુક્રવારની બજાર સપ્તાહમાં માત્ર એક જ દિવસ શુક્રવારે ભરાય છે, અને શુક્રવારે બજાર ન ભરવા દેવામાં આવતા વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। એવું દબાણ કરવામાં આવી રહ્યું કે રોજગાર છીનવી છે લોકોનો, કોર્પોરેશન પાસે રોજગાર આપવાનું કે સાધન નથી, પથારાવાળા એક દિવસ રોજગાર પથારો મેકીને રોજગાર ચલાવે છે, તેવા સંજોગોમાં કોર્પોરેશન અનેક પ્રકારના દંડ લે છે, અનેક પ્રકારના મહેસૂલ લે છે, અને છેલ્લા પથારો લગાવે
તો કોર્પોરેશનની ગાડી મેકીને કોર્પોરેશનના પથારા ઉડાવી લે છે. તેવા સંજોગોમાં આ લોકોને રોજગાર મળતો નથી, એટલે રોજગારની માંગણી લઈને અમે કોર્પોરેશનમાં ધરણા કરવા આવ્યા છે. કોરોના કાળની અંદર ભાજપ રેલી કરે છે, કોર્પોરેશન અવારનવાર કાર્યક્રમો મોટા મોટા કરે છે, ત્યારે કોઈ માસ્ક નથી પહેરતું, ત્યારે કોઈ એ નથી કરતું, ત્યારે કોરોના નથી હોતો, ખાલી આ લોકો નાના લોકો રોજગાર કરે ત્યારે કોરોના આવે છે. લોકો માટે મંગળ બજાર ચાલુ છે, મોટા મોટા મોલો ચાલુ છે, કોર્પોરેશન નીચે જ ફ્રૂટ માર્કેટ ને ફૂલ બજાર છે એ પણ ચાલુ છે, એ લોકો દેખાતું નથી. શુક્રવારી માર્કેટ દેખાય છે, ભાજપની મોટી રેલીઓ હોય છે, મોટા કાર્યક્રમો હોય છે, ત્યારે કોરોના નથી હોતો, મારે એ કેવું છે. સુરતમાં આમ આદમી પાર્ટીને મોટો આંચકો લાગે તેવી શક્યતા છે. બે દિવસથી આમ આદમી પાર્ટીના સુરત ખાતેના કોર્પોરેટર ગાયબ છે. 4 થી વધુ કોર્પોરેટર આમ આદમી પાર્ટી છોડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કોર્પોરેટર પાટીદાર નેતાઓના સંપર્કમાં હોવાની પણ શક્યતા છે. આવા સંજોગોમાં આ બાબતે આમ આદમી પાર્ટીએ એક કોર્પોરેટરને કારણદર્શક નોટિસ પર ફટકારી છે. સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 16ના કાઉન્સિલર વિપુલ મોલેવિયાએ પાર્ટી તરફથી કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવેલી નોટિસના પગલે વિપુલે કામગીરીને શંકાસ્પદ અસંતોષકારક અંગે પાર્ટી વિરોધી ગણાવી છે. આ સાથે જ કાર્યવાહી કેમ નહીં કરવી તેના સવાલ સાથે નોટિસ આપવામાં આવી છે. અગત્યની મીટિંગમાં હાજર નહીં રહેતા હોવાનું જણાવીને નોટિસ આપવામાં આવી છે અને મોવલિયા ઉપર ભાજપના ઇશારે આમ આદમી પાર્ટીમાં ભંગાણ પાડવાની કોશિશનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. આ સિવાય ભાજપના પ્રદેશ પ્રમુખના મળતિયારા સાથે મળી અને અન્ય કોર્પોરેટરને ભ્રમિત કરી અને આમ આદમી પાર્ટીમાં ભંગાણની કોશિશ કરવાનો વિપુલ ઉપર આરોપ પણ પાર્ટીના શહેર પ્રમુખ મહેન્દ્રભાઈએ લગાવ્યો છે. આ સિવાય આમ આદમી પાર્ટીના કોર્પોરેટરને ભાજપમાં જોડવા નાણાંની લાલચ આપવામાં આવી હોવાનો પણ આરોપમાં નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા અમારા જે વોર્ડ નંબર 16ના જનપ્રતિનિધિ વિપુલભાઈ મોવલિયા, જેમને પાર્ટી દ્વારા ખુલાસો કરવા અને રજૂઆત કરવા બાબતે નોટિસ આપવામાં આવી છે. નોટિસ આપવાનું એક જ કારણ હતું, તે પોતાના વોર્ડ વિસ્તારમાં જનતાની કામગીરી કરતા નથી, પાર્ટીના કોઈ પણ સૂચનનું પાલન કરતા નથી, તેમજ પાર્ટીના સંગઠનમાં અસંતોષ ફેલાય એવી જૂથવાદ પાર્ટી એને ઘણીવાર સમજાવેલા છે કે ભાઈ તમે પૈસાની લાલચમાં આંધળા બની અને સાથી કોર્પોરેટરને પૈસા લઈને ભાજપ જોડાવા માટે આવું બધું ના કરો. અને બીજા કોર્પોરેટરો પણ આ બાબતમાં પાર્ટીના કાર્યાલયે મુખ્ય કાર્યાલયે ધ્યાન દોરવામાં આવ્યું હતું અને એ બારામાં આમ આદમી પાર્ટી એના વતી આજે ખુલાસો માગ્યો છે કે ભાઈ તમે આ શું કરી રહી ચલાવતા હતા. હાલમાં એક ખૂબ મોટી ગાડી ફોર્ચ્યુનર ગાડી એક કોર્પોરેટર સામાન્ય કોર્પોરેટર જો આ લઈ શકતા હોય તો પાર્ટીએ ત્યાં પણ ધન દોર્યું અને આવી રીતે નાના નાના કામમાં હપ્તાઓ લેતા અને પાર્ટીના શુભચિંતકો હોય એ અમને કહેતા કે ભાઈ આ વિપુલભાઈ આવું કરે કે તે બટુક નામના સીઆર પાટીલના મળિયાત સાથે મળીને અન્ય કોર્પોરેટરને પણ ભ્રમિત કરવાની પાર્ટીમાં ભંગાણ કરવાની પ્રવૃત્તિ કરતા હતા અને ઘણી બધી શંકા ઉત્પન્ન થાય એવા કામ એ વિપુલભાઈ કરતા હતા. એ બારામાં પાર્ટીએ ગઈકાલે એને નોટિસ ભેજી મોકલી અને એની પાસે ખુલ્લા. તો વડોદરા કોંગ્રેસનો આંતરિક સોશિયલ વોર શરૂ થઈ ગયો છે. મોલિન વૈષ્ણવના વિરોધમાં વધુ એક નેતા આવ્યા છે. ભાવિક અમીનના પોસ્ટનું અર્જુન પઢિયારે સમર્થન કર્યું છે, જેમાં દર્શાવાયું છે કે મોલિન વૈષ્ણવ ચૂંટણી લડતા પહેલા જીતી બતાવે છે, ખાલી નેતાગીરી કરીને શહેરમાં કોંગ્રેસને ખતમ કરી છે. ભાવિક અમીન બાદ શૈલેષ અમીન અને શહેર કોંગ્રેસના મંત્રી તેમજ સન્ની ચૌહાણ પણ કોમેન્ટ કરી છે, જેમાં ઉલ્લેખ કર્યો છે કે એની સામે લડવાનો છું અને તમે આવશો તો મારી જોડે એવી કોમેન્ટ પણ કરી છે. ઉલ્લેખનીય છે કે સૌથી પહેલા ભાવિક અમીન દ્વારા મોલિન વૈષ્ણવ વિરુદ્ધમાં ફેસબુક ઉપર પોસ્ટ મૂકવામાં આવી હતી અને ત્યારબાદ હવે આ સોશિયલ વોરનો મતપૂળો છંછેડાઈ ગયો છે. ગીર સોમનાથના વેરાવળમાં દુષ્કર્મ બાબતે કોર્ટે આરોપીને 14 વર્ષની સજા ફટકારી છે. 3 વર્ષ પૂર્વ સગીરાને ફોસલાવી અપહરણ કરવામાં આવ્યું હતું અને 2019માં આરોપીએ સગીરાનું અપહરણ કરી અને અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ બાબતે પોસ્કો કોર્ટે યુવકને 14 વર્ષની સખત સજા ફટકારી છે, તેમજ પીડિતાને સરકારી યોજના મુજબ સહાય ચૂકવવા માટે આદેશ આપ્યો હતો. તો આ સાથે જ બુલેટિનની સમાપ્તિ. અને મહત્વના સમાચાર અને અપડેટ માટે લોગ ઇન કરો મારી વેબસાઇટ mantavinews.com પર. નમસ્કાર.